શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. થઈ ગયા છે રેડી? તૈયારી એકદમ. મારા બેન સર સર સફાઈ કરે છે. ફોન ઉપાડો તમે તો. એક આમ એક અહીંયા બેસી ગયો. બધા પોતપોતાના રસ્તે. હે? હા. ટિફિન દઉં ગો? ચાય લઈ આવ તો. ચાય હોવે? મમ્મી ચાલી આવી એટલે ચા પી લી. લઈ લે જલ્દી. વજન પણ લાગતું આવી ગયું છે. મોટી બેન ફટફટ થઈ જાય રેડી. આજ વરસાદ ની આ ગઈ ગાડી લઈ જઈએ ગુંડા. હું બજારમાં નથી આવતો. એક તો ગાડી લઈ આવી ને ઊંડા લઈ ગઈ. ઊંડા આવ્યો તો સવડું કઈ નીકળી તો બારે. વરી જે તને ફોન કરવા પડે, ભાઈ તારો બાઇક દે તો, તારો બાઇક દે તો. એને કરતો ઊંડા સવરી. સીધા દિનેશભાઈ પાસે. દિનેશભાઈ બે દિવસ થી મને કોલ કરતા હતા કે તું કેમ છો, ક્યાં ગયો, આવતો નથી, ક્યાં છો. ને ખચરો, એ ખચરા બંધ રાખ ને. હું તો સિવાય કામ નથી. આને ઘરે રહેતો હું તો. ચાલતી ઘરે. મેં ક્યાં ગયા? આવી ગયા ક્યાંથી? જમી લીધો? ના હોય. ટપ્પર વ્યાયો ખબર નહીં. ક્યાંથી ગયા? એનું નામ ખાલી ખચરો. સક્કલ તો તમારે જેવી જ આવે. શું ચાય પીવાનું? શું ખાધું? ફોન કરું કે ઉમા જાવ? ઉમા ચાલી ચાંદા મટાડવા માટે શું કરું? આ ભાઈ કે આરએમડી ખા, આ ભાઈ કે પાણીપુરી ખા. બીમારી ઘણી છે. પરા રહી જાય કઈ અમને દેશો. ખચરો કેટલા નું આવે? 50 રૂપિયા? શું જ્યુસ?
મને કે જીપે તમને જીપે ની રોકડા દો ઓરી હું તમને ફોન કરું વાહ આવા માણસ કપાયો મદનિયા દર બે કામ કરને છોટા ચાય મળશે ભાઈ પીઆર છો હે પીઆર છો હા આ દેજી કે અમારે વી બોલશે ખુદ ને આ દેજી પીઆર છો ની તમે ₹5 એક્સ્ટ્રા દઈ દેજો ₹5 એક્સ્ટ્રા દેજો પીઆર હાથે જમી લીધો ખાઓ ખાઓ શરમાવો નહીં હું ખાઈ આવ્યો બસ હમણાં જો મેં કે ચા પીતો જ્યુસ લેવા આવ્યો તો લઈ લીધું હાલો બંને વિગા ગીકોમાં મને લઈ જાય ગીકોની બહુ જુના થોડી વાર પેલા આપણે દીપભાઈ ની કૃપા બેન મળ્યા હતા મારો મોબાઈલ થી ખીચા મને તો લગા તો હુલો દેખાડે તમે જોઈએ આપણે જોઈએ મોબાઈલ હતા હા પૂજા હવે નેક્સ્ટ ડે માવશે તારે ક્યારેક મળાવશું અત્યારે પેલા આની એસે રિપેર કરતા આવી તમે કેમ આ ડ્રેક ને લીસે હું હે લાયા નથી શું થોડી ઘણી અવાજ હતી સાવ અવાજ નતા ને એવી કરના હાલ ચરી થાવ થી નવી નહી લે સમજા એટલે સાવ બહુ જ કરના હો પૂરું કરના પૂરું હરી તો દે ભાઈ આ ખર્ચો જ કરાય રાખશે ત્યાં સુધી ખર્ચો માગશે એક ભેગું બતાવી નાખી ને વિદેશી પાણી નીકળે બોલ શું ભાઈ થશે કે ના ના થઈ જશે તમારે કઈ એસી નું કામ કાજ હોય તો ચામુંડા કાર એસી રિપેરિંગ માં આવી જવાનું બરોબર એસી નું ટોટલ ડફ જાય ને ખાલી એસી નું કે બીજું એ કરો કે બધું કરો તો બસ કોને ખોલે ભાઈ આમાં કેમ મગજ કામ કરે મને ખબર નહીં પડે કે આપણે વિશે આપણે કપડાં વેચવાના મને મારો ટાઈમ કેટલો બગડ્યો ખબર મને ખ્યાલ હતો મને ગયો ના ક્યાં પાણી મારી પૂરેપૂરી 20 મિનિટ બગડી ટાઈમ નું તમને ખબર હતી મારા જીવન માં કેટલો ઉપયોગ કિંમતી છે નાસ્તો કરો તો ક્યારેક હું કરાવ એમાં શું આવે ઝઘડો થઈ ગયો સમ માનતો નથી
જીતુ ઉપર છે મારા ઉપર જીતુ મેન્ટાલિટી નો માણસ છો તું બોલતો જ ના જા ઘરે આવ મમ્મી ને હાથ ની ખીચડી ખાવ ભાઈ સૌથી છેલ્લે આપણે બે હાલતા હતા તું ને હું આપણે આયા પેલા બીજા નંબરે ની હાલ તમે ચૂલા માં કરો તો લે હું ચૂલા માં કરો ઘણા ટાઈમ પછી આજે ચૂલો સળગાવવામાં આવે છે અમારા ઘરે કાલે ખાધો અત્યારે નાસ્તો ચાલુ રોજ ચૂલા માં કરતી તો મીઠા કેવા લાગે સાચું કે એટલે બરતો કરવો સગડી અને ઊંટા ડાયરેક્ટ લાઈટ થી ઠચક કરવો ને આ તો ભેલો હોય ઠચક એટલો જો એટલો ન તો મોરું ને આવરો મોરું કોને એટલે ઘરે આવ્યા ના ના બરોબર ખાવાન વઘાર રાખશું ચૂલા ને ખાઈ ને તો મજા આવે વઘારે નથી ખાતા બાર રોટલા પૂરી મસ્ત લાગે માયા બી ના આવ્યો તો કઈક નવું લઈએ એટલે નકા ચૂલો નીકળે જ નહીં સળગત ની બનાવલે ભૂખ ઘણી લાગી તૈયાર છે બધું શાક છે પડ્યા ને એવો કી નથી જો ખાતે ખાતે વર્ષો ભરાવી જાય ને તો એવું ચાંદો પૌવા ચાંદા ને અલગ ને અલગ કાણ ચાંદા પૌવા ચામડી માંથી કપડા બદલાઈ લઉં હાથ પગ ધોઈ લઉં દાદા કેવું લાગ્યું આજે ચૂલા નું જમવાનું ફટાફટ કરતા આવો જય શ્રી રામ.